નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા સાથે રમતનો છેલ્લો પોઈન્ટ જોશું. એનું નામ છે લસા. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ બી. તો પહેલામાં શું આવતું હતું લસામાં? કે લઘુત્તમ. ગુસામાં શું આવતું હતું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અને આમાં છે અવયવી. તો આપણને બધાને અવયવી એટલે તો ખબર જ છે કે કોઈ પણ સંખ્યાના અવયવી કઈ રીતે શોધવા. બારના અવયવી શોધો એટલે કે આનો ઘડ્યો. એ પ્રમાણેના ધારો કે બે સંખ્યાના અવયવી શોધવાના હોય, આઠના શોધવાના અને બારના શોધવાના, તો એના ઘડિયા લખવાના અને એમાં જે સરખા અવયવ હોય એને બાર કાઢવાના, અને એ અવયવમાં જે સૌથી નાનો હોય એને લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. એની વ્યાખ્યા જોઈએ. શું આપે છે? કે બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓનો, બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓ હોય એનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે એના અવયવી પાડવાના. અને જે સૌથી નાનોમાં નાનો અને બધી સંખ્યામાં હોય એવો, ધારો કે આ ત્રણ સંખ્યા છે એમાં હોય એવો અને સૌથી નાનામાં નાનો અવયવી હોય એ સંખ્યાનો સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવ હોય છે તેને લસા કહે છે. કે જે સૌથી નાનો અવયવી હોય એને લસા કહેવામાં આવે છે. એક તો બે રીત છે, મેં તમને કહ્યું એ પ્રમાણે અવયવીની બે રીત. અવયવી કઈ રીતે પાડતા આપણે? તો કે કડિયાની ધાર કે આઠના હોય તો આઠના અવયવ, તો કે આઠ એટલા આઠ, અસંખ્ય અવયવી હોય આઠ દુ સોળ, તો કે આઠ આઠ દુ સોળ, ના
चलो 15 आवे 3 ना ગણ્યા માં તો કે 5 3 15 હવે તેનાથી ભાગ ચાલે કો છે 3 થી તો ચાલશે નહીં એટલે કે 5 થી તો 5 1 5 5 5 25 અને 5 1 5 હજી બાકી છે અહીંયા 5 તો હજી તેના વડે ભાગ ચલાવવાનો તો કે 5 વડે અહીંયા 1 છે તો 1 ના 1 જ રહેશે અહીંયા 5 1 5 હવે જે અહીંયા સામાન્ય મળે છે એટલે કે જે અવિભાજ્ય અવયવની રીતે આપણે લસાઅ શોધવાનો પ્રયત્ન કરે છે એમાં જે અવયવ છે એના ગુણાકાર કરવાનું લસાઅ રીતે પેલામાં અલગ અલગ કરતા ભૂસામાં શું કરતા 20 ના અલગ પાડતા 25 ના અને 30 ના અવયવ અલગ અલગ પાડી અને સામાન્ય શોધી અને પછી એનો ગુણાકાર કરતા અહીંયા બધાનો ભેગો અવિભાજ્ય અવયવ પાડવાના છે અને જે અહીંયા અવયવ મળે છે એનો ગુણાકાર કરવાનો છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે આનો ગુણાકાર એટલે 2 4 4 તરી 12 12 5 60 60 5 300 તો આ સંખ્યાનો લસાઅ શું મળ્યો આપણને 300 લસાઅ મળે છે હવે આના જેવી આગળ બીજી સંખ્યા જોઈએ કે 92 એ 3.7 સ્વાધ્યાય 3.7 માં દાખલા કેટલાક દાખલા ગુસ્સાના છે તો કેટલાક દાખલા લસાઅના છે તમારે ધ્યાન રાખી અને ગણવાના રહેશે હું અહીંયા એક દાખલો શીખું છું એ ધ્યાનથી જુઓ દાખલા નંબર 1 રેણુ 75 કિગ્રા અને અગ્ન 70 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણ ખરીદે છે કેટલા કિલો 75 અને અગ્ન 70 ખાતરના આ ગુણ આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણની વજનનું ગુણાંકનમાં પૂરેપૂરું માપ લઈ શકે છે એટલે કે આનો ભૂસા શોધવાનો છે ગુણનો મહત્તમ મૂલ્ય એટલે ભૂસા કેટલા કિલોનો તો કે 75 કિલો અને 70 કિલો આનો ભૂસા શોધવો પડશે કેમ કે મહત્તમ મૂલ્ય કીધું છે ચલો જોઈએ 75 તો 2 વડે ભાગ ચાલશે નહીં 3 વડે ચાલે 25 3 75 ચલો હવે અહીંયા 3 વડે ભાગ ચાલશે ના તો સેના વડે ચાલે 5 વડે 5 5 25 હવે 5 વડે ભાગ ચલાવે તો 5 1 5 હવે 69 તો કે 23 3 69 અને 23 1 23 તો આનો પહેલા તો અવયવ સામાન્ય અવયવ શોધવા પડે એટલે કે 75 ના અવયવ કયા કયા પડ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 69 ના અવયવ પડ્યા 3 અને 23 તો આમાં સરખા અવયવ કયા કયા તો કે આ 3 3 એ સરખો અવયવ છે એટલે ભૂસા કેટલો મળ્યો 3 તો આનો લઘુત્તમ જે મહત્તમ મૂલ્ય કીધું છે કેટલું થયું તો કે 3 કિગ્રા આના સિવાય એક બીજા નંબર દાખલો છે ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી
ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. તેમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે તે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય છે. લઘુત્તમ એ શબ્દ ઉપરથી ખબર પડી જાય એટલે શું આવશે? લસાઅ. તો અહીંયા કઈ કઈ સંખ્યા છે? તો કે 63, 70 અને 77. તેમાં છે સેમીમાં. તો આ સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે. લસાઅ એટલે કઈ રીતે? તો કે બધી સંખ્યા તમે એક સાથે લખી શકો છો. 70 અને 77 બે વડે ભાગ ચાલે. આ 63માં બે વડે ના ચાલે. 70માં જાય કે 35 નું. 77માં ના ચાલે. ચલો હવે 3 વડે ભાગ ચાલે. બે વડે તો ચાલશે નહીં. 3 તો કે 21 તરી 63. 3 ના ગળિયામાં 35 નહીં આવે. 35 એમના એમ અને 77. હજી 3 વડે ચાલશે. હા, 7 3 21 35 અને 77. હવે જો અહીંયા 7 છે તો 7 વડે 5 વડે ભાગ ચાલશે. હા, તો કઈ રીતે? 5 અહીંયા 7 5 7 35 અહીંયા 77. હવે સેના વડે ભાગ ચાલશે? તો કે 7 વડે. 7 એકા 7 7 એકા 7 અને 11 7 11 77. હવે અહીંયા 11 છે તો સેના વડે ભાગ ચાલે? 11 વડે. ચલો હવે જે સંખ્યા મળી છે એનો ગુણાકાર આ શું શોધ્યું આપણે? લસાઅ. ઓકે, 2 2 3 2 3 2 5 2 7 2 11. ચલો 2 2 3 3 6 6 6 18 18 ગુણ્યા 5. બાળમિત્રો, સ્વાધ્યાયના દરેક દાખલા આના જેવા છે. એટલે કે ગુસા અને લસાઅના દાખલા છે. માટે સ્વાધ્યાય 3.7 તમારે ઘરેથી લખવાનો રહેશે.